इनडायरेक्ट स्पीच पार्ट फोर। इनडायरेक्ट स्पीच ना आ भाग नी अंदर आपणे आज्ञार्थ वाक्य तथा लेट अने लेट्स वाला वाक्य तेमनो इनडायरेक्ट केवी रीतना थाय छे ते आपणे शीखीशुं। सौथी पहेला आपणे आज्ञार्थ वाक्य विशे शीखीए। इम्पेरेटिव सेंटेन्स एटले आज्ञार्थ वाक्य। आज्ञार्थ वाक्यनी ओळखाण ए छे કે આજ્ઞાર્થ વાક્યની અંદર શરૂઆતમાં કરતા હોતો નથી, વાક્યની શરૂઆત ક્રિયાપદથી જ થાય છે, તો આવું વાક્ય છે તેને ઇમ્પેરેટિવ સેન્ટેન્સ એટલે કે આજ્ઞાર્થ વાક્ય કહે છે। તેના ઇન્ડાયરેક્ટ સ્પીચની અંદર રિપોર્ટિંગ વર્બ સેડ ટુ એના બદલે રિક્વેસ્ટેડ અથવા એડવાઇઝડ ઓર્ડર્ડ કમાન્ડેડ ઇન્સ્ટ્રક્ટેડ વગેરેમાંથી કોઈ પણ એક ક્રિયાપદ લખાય છે। અને તેવી જ રીતના કન્જક્શન, આજ્ઞાર્થ વાક્યમાં કન્જક્શન હોતું નથી, પણ હકાર વાક્યને ટુથી અને નકાર વાક્યને નોટ ટુથી જોડવામાં આવે છે। તો ચાલો આપણે વાક્ય દ્વારા સમજવાનો પ્રયત્ન કરશું કે કેવી રીતના આજ્ઞાર્થ વાક્યનું ઇનડાયરેક્ટ થાય છે। અહીં પહેલું વાક્ય આપેલું છે, હી સેડ ટુ હર પ્લીઝ હેલ્પ મી। અહીં પ્લીઝ શબ્દ આપેલો છે, તેથી પ્લીઝ અથવા કાઇન્ડલી જેવા જ્યારે શબ્દ આપેલા હોય આજ્ઞાર્થ વાક્યમાં ત્યારે સેડ ટુ ની જગ્યાએ હંમેશા રિક્વેસ્ટેડ વપરાય છે। તેથી આપણે હી રિક્વેસ્ટેડ હર એવી રીતના વાક્ય બનાવી લીધું। એકવાર રિક્વેસ્ટેડ લખાઈ ગયું પછી પ્લીઝ શબ્દની જરૂર રહેતી નથી, તેથી આપણે તેને લખતા નથી। હવે વાક્યને જોડવા માટે આપણે કીધું હતું કે જો વાક્ય હકાર હોય તો ટુ થી જોડશું અને જો વાક્ય નકાર હોય જેમ કે આ છેલ્લું વાક્ય છે તો નોટ ટુ થી જોડશું। તો હેલ્પ મી એનું હેલ્પની જગ્યાએ આપણે ટુ હેલ્પ અને મી બોલનાર પ્રમાણે બોલનાર હી છે તેથી તેની કર્મ વિભક્તિ હિમ થશે, તેથી આપણે અહીં હિમ લખશું। તો વાક્ય બનશે હી રિક્વેસ્ટેડ હર ટુ હેલ્પ હિમ। તેવી જ રીતના બીજું વાક્ય છે, સી સેડ ટુ હિમ ગેટ આઉટ ઓફ માય રૂમ। વાક્યના ભાવ ઉપરથી ખબર પડી જાય કે વાક્ય આજ્ઞાર્થ વાક્ય છે, ગેટ આઉટ થવાનું કહે છે એટલે આ ઓર્ડર છે, તેથી આપણે સી સેડ ટુ એની જગ્યાએ ઓર્ડર લખશું। વાક્ય હકાર છે તેથી ટુ થી વાક્યને જોડી દઈશું, ટુ ગેટ આઉટ ઓફ માય રૂમ, તો માય બોલનાર પ્રમાણે બદલે બોલનાર સી છે અને સી નું સંબંધક વિભક્તિનું રૂપ હર થાય, તેથી માયની જગ્યાએ આપણે લખશું હર, હર રૂમ। તેવી જ રીતના ત્રીજું વાક્ય છે, ટીચર સેડ ટુ સ્ટુડન્ટ ઓપન ધ બુક। ઓપન ધ બુક બોલનાર ટીચર છે તેથી ઓર્ડર હોઈ શકે, તેથી ટીચર ઓર્ડર્ડ સ્ટુડન્ટ, આવી રીતનું આપણે ઓર્ડર લખીશું। ઓપન ધ બુક હકાર વાક્ય છે તેથી ઓપન ને ટુ ઓપન થી જોડી દઈશું, ટુ ઓપન ધ બુક, તેથી વાક્ય બનશે ટીચર ઓર્ડર સ્ટુડન્ટ ટુ ઓપન ધ બુક। તેવી જ રીતના તેના પછીનું વાક્ય છે, ડોક્ટર સેડ ટુ પેશન્ટ ફોલો ધ ઇન્સ્ટ્રક્શન। ડોક્ટર એડવાઇઝ કરે તેથી સેડ ટુ ની જગ્યાએ આપણે એડવાઇઝ લખશું, ડોક્ટર એડવાઇઝ ધ પેશન્ટ, ફોલો ને ટુ થી જોડી દો, ટુ ફોલો ધ ઇન્સ્ટ્રક્શન, બરાબર। અને છેલ્લું વાક્ય, હી સેડ ટુ હર ડોન્ટ એન્ટર ધ રૂમ। રૂમ ની અંદર ન આવ એ એક ઓર્ડર જ છે, તેથી સેડ ટુ ની જગ્યાએ આપણે લખશું ઓર્ડર્ડ, હી ઓર્ડર્ડ હર નોટ ટુ એન્ટર ધ રૂમ। આવી રીતે નકાર વાક્ય હોય ત્યારે ડોન્ટ ની જગ્યાએ નોટ ટુ લખાય છે। આમાં યાદ રાખવાનું એ છે કે આજ્ઞાર્થ વાક્યના નકાર વાક્યમાં હંમેશા ડોન્ટ જ હોય છે, બીજો કોઈ શબ્દ હોતો નથી, તેથી ડોન્ટ ની જગ્યાએ નોટ ટુ લગાડવું આ યાદ રાખવાનું છે, બરાબર। ત્યારબાદ લેટ અને લેટ્સ વાળા વાક્ય। લેટ અને લેટ્સ વાળા વાક્ય કેવી રીતના બને છે તે સમજી લઈએ। લેટ વાળું વાક્ય અને લેટ્સ વાળું વાક્ય તે બંનેના રિપોર્ટિંગ વર્બ એટલે કે સેડ ટુ તેની જગ્યાએ શું લખાય છે, રિક્વેસ્ટેડ ટુ, સજેસ્ટેડ ટુ અને પ્રપોઝ ટુ। આ ત્રણમાંથી કોઈ પણ ક્રિયાપદ આપણે લખી શકીએ છીએ, પણ લેટ વાળું વાક્ય હંમેશા રિક્વેસ્ટિંગ હોય છે, વિનંતી વાચક હોય છે, તેથી લેટ વાળા વાક્યમાં જો આપણે રિક્વેસ્ટ ટુ મૂકીએ તો કોઈ પણ વાક્ય લેટ વાળું હોય તેમાં રિક્વેસ્ટેડ ટુ ખોટું પડતું નથી। તેવી જ રીતના લેટ્સનું વાક્ય છે તે સજેસ્ટિવ સૂચનાત્મક છે, તેથી લેટ્સ વાળા કોઈ પણ વાક્યમાં જો આપણે સજેસ્ટેડ મૂકીએ તો ખોટું પડતું નથી, બરાબર। તેથી જો એક જ ક્રિયાપદ યાદ રાખવું હોય તો આવી રીતનું યાદ રાખી શકીએ, લેટ વાળા વાક્યમાં રિક્વેસ્ટ, લેટ્સ વાળામાં સજેસ્ટ આપણે લખી શકીએ છીએ। તેવી જ રીતના કન્જક્શન છે,
तो लेट्स वाळू वाक्य होय तेमा धेट कंजक्शन वपराय छे, पण लेट वाळा वाक्य मा आपणे हमणा केम आज्ञार्थ वाक्य कर्युं तेमा टू अने नॉट टू आपणे यूज करता था। हकार वाक्य होय तो टू थी, नकार वाक्य होय तो नॉट टू थी जोड़वानुं, तेवी रीतना आपणे लेट वाळा वाक्य मा टू अथवा नॉट टू थी वाक्य जोड़ी शकीए छीए। तो चलो आपणे एनी प्रेक्टिस करीए कि केवी रीतना लेट्स अने लेट वाळा वाक्य बने छे। અહીં આપણે જોઈ શકીએ છીએ બે વાક્ય લેટ્સ વાળા છે અને બે વાક્ય લેટ વાળા છે। પહેલું છે હી સેડ ટુ હર લેટ્સ ગો ફોર અ પિકનિક। લેટ્સ વાળું વાક્ય જ્યારે આપેલું હોય ત્યારે આપણે ખાલી એટલું જ યાદ રાખવાનું કે તેમાં મુખ્યત્વે લગભગ ત્રણ જ ફેરફાર હોય છે। એમાં પહેલો ફેરફાર છે સેડ ટુ, જેનું આપણે અહીં લખી નાખ્યું સજેસ્ટેડ ટુ। બીજું આપણે કન્જક્શન મૂકશું ધેટ, અને ત્રીજું લેટ્સ છે તેની જગ્યાએ આપણે લખશું ધૈસુડ। આ ત્રણ જ ફેરફાર મુખ્ય વધારે પડતા વાક્યો લેટ્સ વાળા વાક્યોની અંદર હોય છે। તેથી હી સજેસ્ટેડ ટુ હર ધેટ ધૈસુડ ગો ટુ પિકનિક, બરાબર। સેડ ટુ ની જગ્યાએ સજેસ્ટેડ ટુ, કન્જક્શન તરીકે ધેટ, અને લેટ્સ ની જગ્યાએ ધૈસુડ લખાય છે। તેવી જ રીતના બીજું વાક્ય છે સી સેડ ટુ હર લેટ્સ વર્ક ટુગેધર, તો તે વાક્યની અંદર પણ લેટ્સ વાળું વાક્ય છે। તેથી સેડ ટુ ની જગ્યાએ આપણે લખશું સજેસ્ટેડ ટુ, સી સજેસ્ટેડ ટુ હર કન્જક્શન આપણે મૂકશું ધેટ, લેટ્સ ની જગ્યાએ લખશું ધેસુડ, વર્ક ટુગેધર એમાં કોઈ જાતનો ફેરફાર થશે નહીં, વાક્ય બનશે સી સજેસ્ટેડ ટુ હર ધેટ ધેસુડ વર્ક ટુગેધર। અહીંયા લેટ્સ છે, લેટ ઈ ક્રિયાપદ જ છે, તેથી લેટમાં ફેરફાર થાય તો પછી બીજા વાક્ય બીજા ક્રિયાપદમાં ફેરફાર થતો નથી। તે તો આપણે એસર્ટિવ વાક્ય શીખ્યા ત્યારે પણ આપણે સમજી લીધું હતું કે હંમેશા પ્રથમ ક્રિયાપદ જ બદલાય છે, સહાયકારક હોય કે ન હોય, બરાબર। ત્યાર પછી લેટ વાળા વાક્ય છે હી સેડ ટુ હર લેટ મી ગો ધેર, તો લેટ વાળા વાક્ય હંમેશા રિક્વેસ્ટિંગ હોય છે, તેણે તેને કહ્યું મને ત્યાં જવા દો, આમ રિક્વેસ્ટિંગ છે। તેથી આપણે સેડ ટુ એની જગ્યાએ આપણે લખશું રિક્વેસ્ટેડ ટુ। લેટ કારણ કે હકાર વાક્ય છે તેથી લેટને આપણે જોડી દઈશું ટુ થી, ટુ લેટ, બરાબર। તો વાક્ય બનશે હી રિક્વેસ્ટેડ ટુ હર ટુ લેટ મી, તો મી છે બોલનાર પ્રમાણે બદલાય છે, બોલનાર હી છે તેથી હીનું કર્મ વિભક્તિનું રૂપ હિમ, મીની જગ્યાએ આપણે લખશું ગો એમનમ ધેર એમનમ, બરાબર। અન્ય શબ્દનો જે ફેરફાર છે એમાં ખાસ કરીને યાદ રાખી લઈએ હિયરનું ધેર થાય છે, ધેરનું હિયર નહીં, બરાબર। એવી રીતના દરેક શબ્દ જે આપેલા છે તેમાં વાઇસ અવર્સા ચેન્જ નથી, ટુમોરો ધ નેક્સ્ટ ડે તો ટુમોરો ન થાય, એ ધ્યાનમાં રાખવું જોઈએ। તેવી જ રીતના તેના પછીનું છેલ્લું વાક્ય છે સી સેડ ટુ હર લેટ હિમ રીડ હિઝ બુક, આ પણ હકાર વાક્ય છે અને લેટ વાળું વાક્ય છે। તેણે તેને કહ્યું કે તેને તેની બુક તેને વાંચવા દો, તો આ રિક્વેસ્ટિંગ છે તેથી આપણે સેડ ટુ ની જગ્યા લખશું રિક્વેસ્ટેડ ટુ, સી રિક્વેસ્ટેડ ટુ હર, હકાર વાક્ય છે તેથી લેટ ને આપણે ટુ થી જોડી દઈશું ટુ લેટ, હી સીડ ધે બદલતું નથી તેથી હિમ નું હિમ, રીડ નું રીડ, હિઝ હિઝ અને બુક બુક એમના, બરાબર। આવી રીતના લેટ અને લેટ્સ વાળા વાક્ય છે તેનું ઇન્ડાયરેક્ટ કરવામાં આવતું હોય છે। ફરીથી પાછું સમજી લઈએ, લેટ વાળું લેટ્સ વાળું વાક્ય છે તેની અંદર મુખ્ય ત્રણ ફેરફાર, પહેલો ફેરફાર સજેસ્ટેડ ટુ, બીજું ધેટ, ત્રીજું ધેસુ, અને લેટ વાળામાં રિક્વેસ્ટેડ ટુ અને ટુ લેટ થી જોડાય છે, ટુ થી જોડાય છે અથવા નોટ ટુ થી જોડાય છે નકાર વાક્ય, અને સર્વનામમાં ફેરફાર હોય તો થાય છે, બીજા વાક્યમાં સર્વનામમાં ફેરફાર નથી થતો તેથી આપણે તેમાં કરેલો નથી। Thank you.